नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय छे अर्थशास्त्र चैप्टर नंबर 5 गरीबी। गरीबी नु चैप्टर जे छे तेमा आपणे आजे गरीबी ना निर्देशको एनी चर्चा करीशुं। 5 मार्कनो सवाल बोर्डनी परीक्षामां पूछाई शके, गरीबीनो अर्थ आपी तेना निर्देशकोनी चर्चा करो। तो आपणे गरीबीनो अर्थ लखवानो अने पछी वन बाय वन एना निर्देशको 11 निर्देशको छे તે લખી અને તેને સમજાવવાના, ત્યારે તમારો 5 માર્કનો સવાલનો જવાબ કમ્પ્લીટ થાય। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગરીબીના નિર્દેશકોની ચર્ચા કરીએ। હવે ગરીબીના નિર્દેશકો આપણે જોયો, તો ગરીબીનો અર્થ કોને કહેવાય? ગરીબી, ગરીબી એ અભાવની સ્થિતિ છે। શાનો અભાવ? એ ભૂખમરાની સ્થિતિ છે। એટલે કે ગરીબી એ રોટી કપડાં અને મકાનના અભાવની સ્થિતિ છે। એટલે કે સમાજનો અમુક વર્ગ કે જે પોતાની જીવન જરૂરી પાયાની વસ્તુઓ પણ જો પૂરતા પ્રમાણમાં સંતોષી શકતો ન હોય તો તેને આપણે ગરીબ છે તેમ કહેવાય, અને આવી પરિસ્થિતિ છે તેને ગરીબી કહેવાય। આપણે ગરીબીના બે સ્વરૂપ જોયા, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી। નિરપેક્ષ ગરીબી એ ભૂખમરાની સ્થિતિ છે। વ્યક્તિને પાયાની જીવન જરૂરી વસ્તુઓ, અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ, પૌષ્ટિક ખોરાક, જે પૂરતા પ્રમાણમાં નથી મળતો। અને સાપેક્ષ ગરીબીમાં તો કે એક વ્યક્તિની આવક સાથે બીજી વ્યક્તિની આવકની તુલના કરવાની છે, એટલે કે એક વ્યક્તિની આવકને બીજી વ્યક્તિની આવક સાથે સરખાવવાની છે। એક વ્યક્તિની આવકની સરખામણીએ જો આપણી આવક ઓછી હોય તો આપણે સાપેક્ષ રીતે ગરીબ છીએ તેમ કહેવાય। હવે આવી સાપેક્ષ ગરીબી એ વિકસિત દેશોમાં વધારે જોવા મળે, જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશો છે તેમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે। એટલે કે આપણે સાપેક્ષ ગરીબી કરતાં નિરપેક્ષ ગરીબીમાં જીવીએ છીએ તેવું કહી શકાય। હવે ગરીબીના નિર્દેશકો જોઈએ, તો પહેલો નિર્દેશક છે ઘરગથ્થું માથાદીઠ વપરાશી ખર્ચ। આ બોર્ડ પર વંચાય છે, નીચો માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ। માથાદીઠ એટલે પરમાથું, એટલે કે એક વ્યક્તિ દીઠ કેટલો ખર્ચ એ ઘરે વાપરે છે તે ગણવાનો। એટલે કે વ્યક્તિ દીઠ જે ઘરગથ્થું વપરાશી ખર્ચ થાય છે, બરાબર, માથાદીઠ આવક હોય તો એને છે વસ્તી વડે ભાગવાનો, એટલે કે ભાગીએ તો આપણને માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ મળે। એટલે કે દરેક વ્યક્તિ, કુટુંબમાં રહેતી વ્યક્તિ, દરેક વ્યક્તિ પોતે કેટલો ઘર વપરાશ પાછળ ખર્ચ કરે છે એના ઉપરથી આપણે ગરીબીનું માપન કરી શકીએ। કારણ કે ભારતમાં ઘરગથ્થું માથાદીઠ વપરાશી ખર્ચ કેવો થાય છે? ઓછો થાય છે, કારણ કે ભારતમાં વસ્તી જેટલી છે, બરાબર ને, માથાદીઠ આવક છે આપણે ઓછી જોવા મળે છે, કારણ કે વસ્તી વધારે છે એટલા માટે। હવે આ માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ એ ગરીબીનો નિર્દેશક છે, બરાબર। જીવન જરૂરી વસ્તુ પાછળ કેટલા રૂપિયા વાપરે છે, બરાબર, જીવન જરૂરી વસ્તુ છે તો એના ઉપરથી પણ ગરીબીનું માપન કાઢી શકાય, કારણ કે ઘરગથ્થું જે વપરાશી ખર્ચ છે એ મોટે ભાગે જીવન જરૂરી વસ્તુઓ પાછળ જ જાય। અહીંયા આપણે મોજશોખની વસ્તુઓ છે એને ધ્યાનમાં લેવાની નથી, જે કાર, વોશિંગ મશીન, ટીવી, એસી, એને નહીં ધ્યાનમાં લઈએ, માત્ર ઘર વપરાશ માટે જે જોઈએ છે તે। ત્યાર પછી છે ગરીબીનો બીજો નિર્દેશક કુપોષણનું પ્રમાણ। આપણે કુપોષિત બાળકોને જોઈએ છીએ ને, સાવ દુબળા પતલા હોય, બરાબર ને, વારંવાર બીમાર પડતા હોય, કારણ કે એનામાં કુપોષણનું પ્રમાણ છે। હવે પોષણયુક્ત આહાર આપણે કોને કહીએ? તો કે જેમાંથી આપણને પ્રોટીન, કેલરી, ચરબી, બધા પ્રકારના વિટામિન્સ, મિનરલ, કેલ્શિયમ એ બધું મળી રહેતું હોય તો એને પૌષ્ટિક ખોરાક કહેવાય। પણ મોટાભાગ આપણી ગરીબ લોકો છે તે પૂરતો પૌષ્ટિક ખોરાક મેળવી શકતા નથી, એટલા માટે એ કુપોષણનો ભોગ બને છે। એ ખોરાક તો ખાય છે પણ પૌષ્ટિક નથી ખાતા, બરાબર, એટલે કે એ વારંવાર બીમાર પડે છે અને એની આવક છે એની પાછળ ખર્ચાઈ જતી હોય। એટલે કે કુપોષિત બાળકો એ ગરીબીનો નિર્દેશ કરે છે। હવે આપણે દુબળું પતલું રોડ પર રખડતો બાળક જોઈએ,
તો આપણે એવું નક્કી કરીએ કે આ બાળક ગરીબ હશે, કારણ કે જો એ પૂરતો પૌષ્ટિક ખોરાક ખાતો હોય તો એનું બોડી હેલ્ધી હોય, બરાબર ને? કે જે પૌષ્ટિક ખોરાક ખાતા નથી એટલે કે સાવ દુબળા પતલા આપણને જોવા મળે, એટલે કે એનામાં કુપોષણનું પ્રમાણ વધારે છે, કે એને પોષણયુક્ત ખોરાક મળી શકતો નથી. શું કામ નથી મળી શકતો? કારણ કે એની પાસે એટલી આવક નથી કે જે પોષણયુક્ત ખોરાક ખરીદી શકે અને ખાઈ શકે. ત્યાર પછી ગરીબીનું ત્રીજું નિર્દેશક છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. બરાબર, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર આ બંને શબ્દો તમારે ધોરણ 10માં અથવા 11માં આવી ગયેલા છે. કોને કહેશું આપણે અપેક્ષિત આયુષ્ય? બાળકના જન્મ સમયે, બરાબર સાંભળજો, બાળકના જન્મ સમયે બાળક કેટલા વર્ષ સુધી જીવી શકશે તેવી અપેક્ષા, એટલે કે અપેક્ષિત આયુષ્ય, એવી આપણે ધારણા બાંધવાની છે કે ચાલો બાળકનો જન્મ થયો છે એટલે આટલા વર્ષ સુધી જીવી શકશે, 60 વર્ષ, 70 વર્ષ કે 80 વર્ષ, આપણે એવી અપેક્ષા કરવાની છે, તો એને કહેવાય અપેક્ષિત આયુષ્ય. ત્યાર પછી હવે બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર કોને કહેવાય? બાળ મૃત્યુ દરની પણ સ્પષ્ટ અને ચોક્કસ વ્યાખ્યા અર્થશાસ્ત્રમાં આપી છે. કોઈ એક વર્ષ દરમિયાન, સમયગાળો કોઈ પણ એક વર્ષને જ પસંદ કરવાનો છે, પણ તમે ગમે તે વર્ષ પસંદ કરો, કોઈ પણ એક વર્ષ દરમિયાન 1000ની સંખ્યાએ જન્મતા જીવિત બાળકો છે તેમાંથી મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે બાળ મૃત્યુ દર. કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન 1000 બાળકોનો જન્મ થાય છે તેમાંથી કેટલા બાળકોના મૃત્યુ થાય છે તેનું માપ કાઢો એટલે તમને બાળ મૃત્યુ દર જોવા મળે. વિકસિત દેશોની સરખામણીમાં વિકાસશીલ દેશો છે અને અલ્પ વિકસિત દેશો છે. તો વિકસિત દેશો હશે તો ત્યાં બાળમરણનું પ્રમાણ ઓછું હશે. શું કામ? તો કે ત્યાં બાળમરણનું પ્રમાણ ઓછું હોવાનું કારણ શું છે? તો કે ગર્ભવતી માતા છે તેને પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો હોય છે, ત્યાર પછી સમયસર એની તબીબી સુવિધાઓ એને બધી મળતી હોય છે, બાળકના જન્મ પછી જે કંઈ રસીઓ મૂકાવવામાં આવે તે બધી રસીઓ મૂકાવાતી હોય છે, ટૂંકમાં એને ડૉક્ટરની સુવિધા અને તબીબી સગવડો પૌષ્ટિક ખોરાક મળી રહે છે. જ્યારે અલ્પ વિકસિત દેશો છે તેમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ વધારે છે. શું કામ વધારે જોવા મળે? તો કે ગર્ભવતી માતાને પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી, પ્લસ એને સમયસર તબીબી સગવડો પણ પ્રાપ્ત થતી નથી. એટલા માટે વિકસિત દેશોની સરખામણીમાં જે અલ્પ વિકસિત અથવા વિકસતા દેશો છે તેમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ વધુ જોવા મળે. હવે આપણે નોર્વે દેશ લઈએ, નોર્વે, બરાબર, એમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ 2 છે. 1000 બાળકોના જન્મ થાય ત્યારે 2 બાળકો મૃત્યુ પામે, જ્યારે ભારતમાં આ પ્રમાણ કેટલું છે? 39 જેટલું છે. એટલે કે 1000 બાળકોનો જન્મ થાય ત્યારે 1000માંથી 39 બાળકો એક વર્ષનું આયુષ્ય પૂરું કરે એ પહેલાં જ એ મૃત્યુ પામે છે. શું કામ? તો કે માતાને પૂરતો ખોરાક નથી મળ્યો, પ્લસ બાળકના જન્મ સમયે એને ડૉક્ટરની સુવિધા નથી મળી, સમયસર રસીકરણ નથી થયું, આવા બધા કારણો હોઈ શકે. ખ્યાલ આવ્યો? અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ પણ ગરીબીનો નિર્દેશ કરે છે, બરાબર ને? ગરીબ લોકોમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધારે હશે, કારણ કે એ લોકોને પૂરતી સુવિધા અને સુખ સગવડો મળતી નથી. એટલે આને પણ આપણે ગરીબીનો નિર્દેશક કહી શકીએ કે અપેક્ષિત આયુષ્ય ઓછું અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધારે. ત્યાર પછી આવે છે તબીબી સગવડો. તબીબી સગવડોમાં શું લેવાનું? ડૉક્ટરની સુવિધાઓ બધી લેવાની. આપણે બીમાર પડીએ અને આપણને જે સુવિધા મળે તે, અત્યારે તો 108ની સુવિધા છે, કોલ કરો એટલે આવી જાય, આપણને હોસ્પિટલ સુધી પહોંચાડી દે, વળી પાછા ઘરે પણ મૂકી જાય. પણ જે લોકોને આ તબીબી સુવિધા મળતી નથી એ લોકો છે એ ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવે છે, કારણ કે એ લોકો આવી સુવિધાઓ પાછળ પૂરતા પૈસા ખર્ચી શકતા નથી. એટલા માટે આ તબીબી સગવડોને પણ એક ગરીબીના નિર્દેશક તરીકે લીધું છે. આ તબીબી સગવડોમાં બધું શું આવે? સમયસર દવા આવે, અથવા તો ઘણા બધા રોગો એવા હોય કે જેની રસી ન મુકાવી હોય એના કારણે પણ મૃત્યુ થતા હોય. હવે આપણે
વિકસતા દેશો અને વિકસિત દેશોની સરખામણી કરીએ તો વિકસતા દેશો, ભારત જેવા જે વિકસતા દેશો છે એમાં દર 6000ની વસ્તીએ એક ડૉક્ટરની સુવિધા ઉપલબ્ધ છે. કેટલી? 6000ની વસ્તીએ એક ડૉક્ટરની સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે વિકસિત દેશો છે તેમાં 350 વ્યક્તિએ એક ડૉક્ટરની સુવિધા ઉપલબ્ધ છે. હવે આ આંકડાઓ પરથી વિચાર કરો કે આપણે હજુ કેટલા પાછળ છીએ, છે ને? ભારત વિકસિત દેશમાં નહીં આવે, એ વિકસતા દેશમાં આવે છે. હજુ આપણે અલ્પ વિકસિતમાંથી વિકાસશીલ થયા છીએ, હવે વિકાસશીલમાંથી આપણે વિકસિત તરફ આગળ વધીએ છીએ. તો ક્યાં 6000 ને ક્યાં 350, આટલી વસ્તીએ એક ડૉક્ટરની સુવિધા છે. એટલે કે તબીબી સગવડોનો પૂરતો અભાવ જોવા મળે એ પણ એક ગરીબીના નિર્દેશક તરીકે એને લઈ શકાય, કે જેને આ સુખ સુવિધા તબીબી સગવડો મળતી નથી તે ગરીબી રેખા હેઠળ જીવે છે. અથવા તો કોઈ બીમારીનો ભોગ બન્યા હોય તો એ ડૉક્ટરની ફી પણ આપી શકે તેવી સ્થિતિ, એની આર્થિક સ્થિતિ ન હોવાને કારણે પણ તે છે આવી બીમારીનો ભોગ બને અને અંતે આ બીમારીમાં મૃત્યુ પામતા હોય છે. ત્યાર પછી આવે છે પીવાનું પાણી. ગરીબીના નિર્દેશક તરીકે આપણે પીવાના પાણીને પણ લઈ શકીએ છીએ. હવે દરેક ભારત છે ગામડાઓનો દેશ છે, મોટાભાગની વસ્તી ગામડામાં વસે. જોકે હવે તો શહેરીકરણ વધતું જાય છે, ગામડાની વસ્તી શહેરમાં આવતી જાય છે, પણ હજુ પણ મોટાભાગની વસ્તી ગામડામાં રહે છે. તો ગામડામાં પીવાના પાણીના સ્ત્રોત કયા હોઈ શકે? તો કે કૂવા, ટ્યુબવેલ અથવા તો બોર છે, તળાવ, નદી, નાળા એવી જગ્યાએથી પાણી ભરીને લાવતા હોય. બરાબર, બધાને જે મ્યુનિસિપાલિટીનું પાણી મળતું હોય એ બધા જ ગામડાને હજુ મળે છે એવું જરૂરી નથી. જ્યાં નથી મળતું એ લોકોએ આવા સ્ત્રોતો ઉપર આધાર રાખવો પડે છે. કાં તો કૂવામાંથી પાણી ભરવા જાય, કાં તો તળાવમાંથી ભરવા જાય, કાં તો ટ્યુબવેલ હોય ત્યાંથી ભરવા જાય, નદીમાંથી ભરવા જાય. હવે આપણે નદીમાં કે તળાવમાં પાણી ભરવા જઈએ છીએ, હવે એ પાણી વપરાશ માટે પણ ઉપયોગમાં લઈએ, વળી પાછું એને પીવા માટે પણ ઉપયોગમાં લઈએ. હવે એ જ પાણીમાં પશુઓ પણ પાણી પીતા હોય, નાના બાળકો છે અથવા કોઈ વ્યક્તિ હોય એમાં નાતા હોય, એટલે કે દરેક રીતે એ પાણીનો ઉપયોગ થતો હોય. એટલે આવા પાણીજન્ય રોગો વધારે થાય છે, કારણ કે જે શુદ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી ન મળવાને કારણે પાણીજન્ય રોગો જે છે, ડાયરિયા, મેલેરિયા, ટાઇફોઇડ, ક્ષય, આવા બધા રોગોને કારણે પણ લોકો છે એના મૃત્યુ થતા હોય છે. એટલે કે આવી ગરીબ પ્રજા છે એને આવા પાણીના સ્ત્રોતો ઉપર આધાર રાખવો પડે છે, કે જેથી કરી આ એક ગરીબીનો નિર્દેશક પણ લઈ શકાય, કે ઘણી બધી વસ્તી હજુ એવી છે કે જેને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. જેને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી તે આ ગરીબીના નિર્દેશકમાં આવે. ત્યાર પછી આવે શૌચાલયની સુવિધા. બરાબર, ઘર ઘર શૌચાલય એવી યોજના છે આપણે સરકારની, પણ હજુ પણ ઘણા ઘર એવા છે કે જેને પૂરતી શૌચાલયની સુવિધા મળી નથી. શહેરમાં છે પણ હજુ પણ ઘણા એવા પછાત ગામડાઓ છે કે ત્યાં દરેક ઘરે શૌચાલય નથી. વ્યક્તિ આના માટે બહાર જવું પડે છે કે જેને લીધે ગંદકી ફેલાય, ગંદકી ફેલાવાને લીધે અનેક પ્રકારના રોગો થાય, અને રોગો થવાને કારણે વ્યક્તિ બીમાર પડે અને એક સમયે એનું મૃત્યુ પણ થઈ શકે જો એને સમયસર તબીબી સુવિધા ન મળે તો. એટલે કે આ શૌચાલયની સુવિધા હજુ પણ ઘણા ઘર એવા છે કે જેમાં શૌચાલયની સુવિધા નથી. ભારતમાં 66% ઘર એવા છે કે એમના ઘરે શૌચાલયની સુવિધા છે. ભારતની વાત છે સમગ્ર. 66% ઘર એવા છે કે જેના ઘરે શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે 34% મકાન એવા છે ઘર કે જેના ઘરે શૌચાલય નથી. એ લોકો જાહેરમાં જવા માટે મજબૂર બને છે. બરાબર, એટલા માટે આ શૌચાલયની સુવિધા જેના ઘરે નથી તે ગરીબી રેખા હેઠળ જીવે છે તેવું આપણે કહી શકીએ. ત્યાર પછી રહેઠાણ, રહેઠાણની સુવિધા. બરાબર ને, પાકું મકાન રહેવા માટેનું ન હોય. આપણે સમાજના બે વર્ગો એક તરફ જોઈએ. એક તરફ એવો વર્ગ છે કે જે સારા મકાનમાં, આલિશાન બંગલામાં, મોટા મકાનમાં રહે છે, જ્યારે બીજી તરફ એક એવો વર્ગ છે કે જે સાવ સામાન્ય કાચા મકાનમાં કે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય છે. તો જે કાચા મકાનમાં, ઝૂંપડપટ્ટીઓમાં, એવા વિસ્તારોમાં, એવા મકાનોમાં રહેતા હોય
તો આપણે ગરીબી રેખા હેઠળ જીવે છે તેમ કહેવાય, એટલે કે રહેઠાણને પણ આ ગરીબીનું નિર્દેશક ગણી શકાય. ત્યાર પછી આવે છે વીજળીનો વપરાશ. લોકો કેટલી વીજળી વાપરે છે એ પણ એક ગરીબીનું માપન છે. કેટલી વીજળી વાપરે છે તે એક ગરીબીનું માપન છે. મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે અને ગામડામાં લગભગ હજુ દરેક ઘર સુધી વીજળીની સુવિધા ઉપલબ્ધ થઈ નથી. જ્યાં વીજળીનો વપરાશ ઓછો છે અથવા એની સુવિધા ઉપલબ્ધ થઈ નથી તો એ લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે તેવું આપણે કહી શકીએ, કારણ કે અત્યારે વીજળી વગર લગભગ કોઈને ચાલતું નથી. પણ જે ગરીબ જ છે, સાવ મજબૂર જ છે કે જે વીજળીનો વપરાશ કરી શકે તેમ નથી, તો એનું આપણે શું કરવાના? તો એ ખરેખર ગરીબી રેખા હેઠળ જીવન ગુજારે, એટલે કે વીજળીનો વપરાશ ભારત જેવા દેશમાં હજુ ઓછો છે વિકસિત દેશોની સરખામણીએ. જો વીજળીનો વપરાશ વધુ હોય તો કોઈ પણ ધંધો એકમ હોય તો એનું ઉત્પાદન પણ વધારે થાય અને એના લાભ સમાજને મળતા હોય. પણ વીજળીનો વપરાશ ઓછો થવાને કારણે પણ ગરીબીની સમસ્યા ઊભી થાય છે, એટલે કે વીજળીનો વપરાશ કેટલો થાય છે એના માપને પણ આ ગરીબીના નિર્દેશક તરીકે ગણવામાં આવ્યું છે. ત્યાર પછી ગરીબીનું નિર્દેશક છે શિક્ષણ. શિક્ષણને લઈ શકીએ આપણે, મહત્ત્વનું પરિબળ ગણાય, બરાબર ને? કોને કહેવાય શિક્ષિત વ્યક્તિ? કે જે 15 વર્ષની ઉંમર સુધીની વ્યક્તિ હોય તે લખી અને વાંચી શકતી હોય. કોઈ પણ એક ભાષા લખી શકે સ્પષ્ટ રીતે અને સ્પષ્ટ રીતે વાંચી શકતી હોય તો એ સાક્ષર છે તેમ કહેવાય. કેટલી? તો કે 15 વર્ષ ઉંમરની વ્યક્તિ સુધી કે જે કોઈ પણ એક ભાષા લખી શકે અને વાંચી શકે તેમ હોય તો એને સાક્ષર કહેવાય. પણ હજુ ઘણી વસ્તી એવી છે કે જે સાવ નિરક્ષર જ છે, બરાબર ને? તે કોઈ પણ એક ભાષા પણ લખી પણ નથી શકતા અને સ્પષ્ટપણે વાંચી પણ નથી શકતા. તો આવા લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે તેમ આપણે કહીએ, કારણ કે ગરીબ હોય તો જ એ શિક્ષણ ન મેળવી શકતા હોય, બરાબર ને? જો ગરીબ ન હોય તો એના બાળકો સ્કૂલે જતા જ હોય અને શિક્ષણ મેળવતા જ હોય. પણ ગરીબ લોકો શું છે, બાળકોને ભણાવવાને બદલે એક મિલકત ગણે છે કે ચાલો મોટું થાય એટલે આપણી સાથે કામ પર લાગી જશે, એટલે આપણે આવક આવતી થશે. તે લોકો બાળકોને ભણાવતા નથી, બરાબર? આપણે ભારતમાં જોઈએ તો હજુ 74.4% જ શિક્ષણ, 2011ના આંકડા પ્રમાણે 74.4% શિક્ષિત લોકો છે, બાકીના બધા નિરક્ષર છે. 74% સુધીના લોકો શિક્ષિત છે, એટલે કે અન્ય દેશોની સરખામણીમાં બ્રાઝિલ જેવા દેશોમાં 92-93%, બરાબર? 2011ના આંકડા પ્રમાણે 91%, એટલે કે 90% ઉપર લોકો શિક્ષિત હોય છે. વિકસિત દેશોની વાત છે, જ્યારે અલ્પવિકસિત અથવા વિકાસશીલ દેશોમાં શિક્ષણનું પ્રમાણ ઘણું નીચું જોવા મળે. આપણને આઝાદી મળી ત્યારે તો શિક્ષણનું પ્રમાણ 50% પણ નહોતું. ધીમે ધીમે કરતા નવી નવી યોજનાઓ આવતી ગઈ, પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવતા ગયા, એમ સરકારી સ્કૂલોની સંખ્યા પણ વધવા લાગી, એમ ધીમે ધીમે કરતા બાળકો છે એ થોડું ઘણું ભણતા થયા, એટલે કે શિક્ષણનું પ્રમાણ ઊંચું આવ્યું છે. પણ હજુ જોઈએ તેટલું નથી, 74% જેટલું જ હજુ જોવા મળે છે. ત્યાર પછી આવે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. સમાજમાં આપણે જોઈએ છીએ ધનિક વર્ગ એ વધારે ધનિકો બનતા જાય છે અને ગરીબ વર્ગ તે વધારે ગરીબો બનતા જાય છે, એટલે કે આવક અને સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી છે. જેની પાસે છે એની પાસે બહુ બધી છે, 7 પેઢી વાપરે તોય ના ખૂટે એટલી છે, અને જેની પાસે નથી એની પાસે કંઈ નથી. એટલે કે સમાજનો એક તરફ ધનિક વર્ગ છે કે જે ભોગવિલાસ સુખ સગવડની વસ્તુઓ ભોગવે છે, મોજ શોખની વસ્તુઓના શોખીનો છે, જ્યારે બીજી બાજુ સમાજનો એવો નીચલો વર્ગ છે કે જેને પૂરતો ખોરાક પણ મળતો નથી. એટલે કે આવક અને સંપત્તિની વહેંચણી અસમાન થયેલી જોવા મળે છે, એટલે કે આ અસમાન આવકની વહેંચણી છે તેને પણ આપણે ગરીબીના નિર્દેશક તરીકે ગણી શકીએ. ત્યાર પછી આવે બેરોજગારીનો ઊંચો દર. આપણે બેરોજગારી તો લઈએ જ, બરાબર? બેરોજગારીના નિર્દેશકમાં ગરીબી આવે અને ગરીબીના નિર્દેશકમાં બેરોજગારી આવે. બેરોજગારીનો ઊંચો દર કોને કહેવાય? બેકાર. બેરોજગાર, બેરોજગારી એ સ્થિતિ છે અને બેરોજગાર એ વ્યક્તિ છે. કોને કહેશું આપણે બેરોજગાર?
કે જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે, કામ કરવાની એનામાં શક્તિ છે અને કામ કરવાની તૈયારી પણ છે એની પાસે, અને વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર છે, કામની શોધ પણ કરે છે, છતાં એને કામ મળતું નથી, તો એ વ્યક્તિ બેરોજગાર અથવા તો બેકાર છે તેમ કહેવાય. અને આવી સ્થિતિ હોય તો એને બેરોજગારી કહેવાય. શું કોને કહેવાય બેરોજગાર? વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય, પ્રવર્તમાન વેતન દરે કામની શોધમાં હોય, છતાં એને કામ મળતું ન હોય, તો તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ વર્ષ 2011માં બેરોજગારીનો દર કેટલો હતો? 9% આસપાસ હતો. દર બેરોજગારીનો દર 9% આસપાસ જોવા મળ્યો હતો. બરાબર, બેરોજગારીનું પ્રમાણ આપણે ભારતમાં જોઈએ તો મોટા ભાગે લગભગ 30% ઉપર જોવા મળે છે જૂના આંકડા પ્રમાણે. ખ્યાલ આવ્યો? એટલે કે બેરોજગારીનો દર પણ ગરીબીનો નિર્દેશ કરે છે. કોઈ ગરીબ વ્યક્તિ હશે તો એને કામ નહીં મળે. જો એ વ્યક્તિ બેરોજગાર ન હોય તો એની પાસે આવક આવતી હોય, ધીમે ધીમે આવક છે એની વધતી જતી હોય, પણ વ્યક્તિ ગરીબ અવસ્થામાં જીવે છે, કામની શોધ કરે છે, છતાંય એને કામ મળતું નથી. એટલે કે આ બેરોજગારીનો ઊંચો દર એ પણ એક ગરીબીનો નિર્દેશ કરે છે. કારણ કે બેરોજગારીનો દર જેમ વધે તેમ ગરીબી વધે, કારણ કે લોકોને આવક મળતી નથી. તો આટલા હતા ગરીબીના નિર્દેશકો. 5 માર્કનો સવાલ પૂછાય છે. ગરીબીનો અર્થ આપી તેના નિર્દેશકોની સવિસ્તાર ચર્ચા કરો. 11 નિર્દેશકો છે, એના પોઈન્ટ લખી તેને સમજાવવાના છે. પહેલો નિર્દેશક, નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. બીજો, કુપોષણનું પ્રમાણ. ત્રીજો, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તબીબી સગવડો, પીવાનું પાણી, રહેઠાણ, શૌચાલયની સુવિધા, વીજળીનો વપરાશ, શિક્ષણ, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી અને છેલ્લો, બેરોજગારીનો ઊંચો દર. ખ્યાલ આવ્યો? તો આટલા બેરોજગારીના નિર્દેશકો હતા. માત્ર પોઈન્ટ યાદ રાખો એટલે અંદરની ડિટેલ તમે સરળતાથી અને સમજણપૂર્વક લખી શકો છો. એના માટે કંઈ તમારે વધારે પડતું વાંચવાની કે કંઈ ગોખવાની જરૂર રહેતી નથી. એકદમ સરળ અને સ્પષ્ટ છે. ધોરણ 10માં ગરીબીનો ટોપિક આવી જ ગયો છે, પણ અહીંયા થોડોક વિસ્તારપૂર્વક છે એટલે આ ટોપિક તમારા માટે નવો નથી, આનાથી તમે પરિચિત જ છો, પણ થોડીક સમજણપૂર્વક થોડુંક વિસ્તારપૂર્વક લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગરીબીનો અર્થ અને ગરીબીના નિર્દેશકો છે તેની સમજૂતી મેળવી. હવે પછીનો ટોપિક છે તેની આપણે આના પછી સમજૂતી મેળવીશું. થેન્ક યુ.